અત્યાર સુધીમાં તેણે આવી પચાસ થી વધુ કાર વેચી દીધી હોવાની કબૂલાત કરી છે જુનાગઢ અને ગાંધીધામમાં તપાસ માટે પીએસઆઈ ત્રિવેદી અને તેમની ટીમે ચાલતા બાબતે પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે જવાબદાર એવા આરટીઓ ઇન્સ્પેક્ટરની મિલીભગત સિવાય આ કૌભાંડ અશક્ય છે એટલે આગામી દિવસોમાં આરટીઓના અધિકારીઓ પણ પર તવાઈ આવી શકે તેવી શક્યતા છે હાલ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે રેકેટમાં આરટીઓ માંથી કોણ કોણ સામેલ છે અને અન્ય કયા શહેરોમાં નેટવર્ક ચાલતું હતું તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે